राज्य में फाटी निकळ्यो छे कौभांडोनो राफड़ो अने एक पछी एक सामे आवी रह्या छे कौभांड। हवे सामे आव्यु छे पाक वीमा कौभांड। पाक वीमाना नामे खेडूतोने लूटी गया कौभांडियो। जूनागढ़ना माणावदर में पाक वीमा कौभांड सामे आव्यु। सुरेन्द्रनगरना मूड़ी तालुकामां पाक वीमा कौभांड थयुं। मात्र बे तालुकामां करोड़ोनुं कौभांड सामे आव्यु छे। खेडूत एकता मंचे आ समग्र कौभांडनी पोल खोली छे। ऑनसेट पॉइंट 89% એટલે એ આખા મૂડી તાલુકાને નિયમ મુજબ પાક વીમો મળવા પાત્ર હતો અને સરકાર અને વીમા કંપની દ્વારા મૂડી તાલુકાને ખાલી 11% વીમો જાહેર કરવામાં આવ્યો તો પાક વીમામાં થયેલા ભ્રષ્ટાચારની ટકાવારી જુઓ તો 68.89% વીમો મળવા પાત્ર હતો અહીંયા -11% વીમો આપ્યો એટલે 57.89% जूनागढ़ कथित पाक वीमा मुद्दे हर्षद रेबड़िया प्रतिक्रिया आपी। कहूं कि सरकारी कंपनी सरकार पोते कंपनी ने छावरी रही है। खेडूतो भीख नहीं मांगता परंतु पोतानो हक मांगे छे। हकना पैसा खेडूतो भीख नहीं मांगतो हक मांगे छे। हकना पैसा प्राइवेट लिमिटेड कंपनी खाई जाए। सरकार ने खबर छे छावर में मचकामा आवे छे। मारी तो एज मांगणी छे के बे तालुकानुं कौभांड આજે અમારા બિન રાજકીય સંગઠન એકતા મંચે પકડ્યું છે તો સરકાર તાત્કાલિક ધોરણે પગલાં લે। સુરેન્દ્રનગરના કોંગ્રેસના ધારાસભ્યએ આરોપ લગાવ્યો છે। ઋત્વિક મકવાણાએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને ફ્રોડ ગણાવી અને તેમણે કહ્યું છે કે વીમા યોજનામાં મોટું કૌભાંડ થયું છે। મૂળ રૂપે તે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે એ દેશવ્યાપી ફ્રોડ છે અને કંપનીઓ અને સરકાર સાથે મળી અને સમગ્ર દેશના અને રાજ્યના ખેડૂતો સાથે મોટા પાયે છેતરપિંડી કરી રહી છે। બનાસકાંઠા જિલ્લાના બાલિન્દ્રા ગામમાં મનરેગાના કામોમાં રૂપિયા 10 કરોડનું કૌભાંડ થવાના આક્ષેપો થયા। મનરેગામાં કામ કર્યું જ ન હોય તેવા લોકોના બેંકમાં ખાતા ખુલી ગયાનો આક્ષેપ જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલે કર્યો। આ સાથે જ ટીડીઓની સહીથી ભૂતિયા જોબ કાર્ડ ધારકોના પેમેન્ટ થયા હોવાના પણ આક્ષેપ થયા। કૌભાંડમાં એટીએમ કાર્ડ અને જોબ કાર્ડ પણ બની ગયાનું હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીએ જણાવ્યું। બનાસકાંઠા જિલ્લામાં 50 કરોડનું કૌભાંડ થયું હોવાનો આક્ષેપ લગાવ્યો। એમની જાણ બહાર એમના ખાતામાં લાખો રૂપિયાના પેમેન્ટ થઈ ચૂક્યા છે અને એક પણ પેમેન્ટ એ તાલુકા વિકાસ અધિકારી ટીડીઓની સહી વગર થતા નથી। આ પેમેન્ટ શીટ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના બાલુંદ્રા ગામની છે। મનરેગામાં કામ કરવાની અરજી પણ નથી કરતા તેવા લોકોનું કામ છે એવું કહીને તેમના જોબ કાર્ડ તેમના બેંક એકાઉન્ટ તેમના એટીએમ પણ બની જતા હોય છે અને લગભગ એક એક ગામમાંથી 40-50-100 જેવું મોટું ગામ એ પ્રમાણે એમના એકાઉન્ટ ખોલાવીને પૈસા ઉપાડી લેવામાં આવે છે।